વાલીઓનો બળાપો, સીએમઓને પીએમઓને અનેક વાર રજૂઆત કરી હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથીનો આરોપ. બેલારૂસની 4 યુનિવર્સિટીમાં ગુજરાતના છોકરાઓ ફસાયા, એરલિફ્ટ કરવા ઝડપથી વ્યવસ્થા કરવા સરકારને વિનંતી. ગુજરાત રાજ્યના 1000 વિદ્યાર્થી યુરોપના બેલારૂસમાં ફસાયા છે, જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 1 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બેલારૂસની અલગ અલગ 4 યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓના વાલીઓએ સીએમઓ અને પીએમઓમાં અનેકવાર રજૂઆત કરી છતાં સરકાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. રાજકોટના વાલી હિમાંશુભાઈ પરમારે બળાપો ઠાલવ્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે મારો દીકરો સાર્થક બેલારૂસમાં અભ્યાસ કરે છે, તેની સાથે 203 વિદ્યાર્થીઓ છે. ત્યાં કૂદકે અને ભૂસકે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ભારત લાવવા માટે અત્યાર સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બેલારૂસમાં મેડિકલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ સરકારની વિડીયો દ્વારા રજૂઆત કરી અને એરલિફ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસ અને લોકડાઉન અહીંયા કરવામાં આવ્યું નથી. અહીંની સરકાર મદદ પણ કરતી નથી ને વિદ્યાર્થીઓ પોતાની રીતે બહાર જઈ શકે છે. રાજકોટ રહેતા તેમના વાલીઓએ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. 203 વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. વાલીઓએ જણાવ્યું છે કે બેલારૂસમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, આથી અહીં બાળકોની ચિંતા તેમને વધુ છે અને પીએમઓ અને સીએમઓની ઓફિસમાં મેલ કોલ પણ કરી ચૂક્યા છે, છતાં પણ સંતોષકારક જવાબ મળતો નથી તેવો આરોપ અને આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. હું વિડીયોમાં દેખાતા મારા અન્ય મિત્રો તથા અમે 203 વિદ્યાર્થીઓ છે. ગ્રોડનો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ગ્રોડનો બેલારૂસમાં અમે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપ સૌ જાણો છો અમે પૂરા વિશ્વમાં જે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે એ જ રીતે અમારા બેલારૂસ દેશમાં પણ કોરોના વાયરસના કેસીસ વધી રહ્યા છે. તો આ દેશમાં 90 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં 13,000થી પણ વધારે કોરોના વાયરસના કેસીસની સંખ્યા છે. અમારી યુનિવર્સિટી છેલ્લા 25 દિવસથી બંધ છે. અમારા માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરી છે. તો અમે જે ગુજરાતી વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહીએ છીએ એ હોસ્ટેલમાં અન્ય દેશના 2,000થી પણ વધારે વિદ્યાર્થીઓ રહે છે. તો આ દેશમાં કોઈ પણ જાતનું લોકડાઉન નથી. એ વિદ્યાર્થીઓ બહાર જઈ શકે છે, આવી શકે છે, એના માટે કોઈ પાબંદી આપવામાં આવેલી નથી. તો અમે અને અમારા વાલીશ્રીઓએ 19 માર્ચથી લઈને આજ સુધી ગુજરાત સરકાર, ભારત સરકાર, ફોરેન મિનિસ્ટ્રી તથા અહીંયાનું ભારતીય દૂતાવાસ, જેને ઈમેલ દ્વારા અને અન્ય કોલ દ્વારા રજૂઆત કરી છે કે અમને એરલિફ્ટ થાય, અમને અમારા દેશ ભારત પરત જઈ શકીએ, એના માટે અમે લોકોએ રજૂઆત કરી છે. અહીંયાની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દિવસના 900થી પણ વધારે કેસીસ વધી રહ્યા છે. તો આ પરિસ્થિતિને અમે વર્ણવી છે, છતાં પણ આજ સુધી અમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલો નથી. અમને અમારો સંતોષકારક જવાબ મળે એના માટે અમે ભારત સરકાર, ગુજરાત સરકાર, ફોરેન મિનિસ્ટ્રી અને ભારતીય દૂતાવાસને વિનંતી કરી રહ્યા છીએ કે અમે આજે ગ્રોડનો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના 203 વિદ્યાર્થીઓ અને આ દેશમાં રહેતા 1000 જેટલા અન્ય વિદ્યાર્થીઓ કે જે પોતાના દેશમાં ભારત પરત ફરી શકે એના માટે એરલિફ્ટ કરવામાં આવે અને એના માટે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવે એના માટે આપ સૌને અમારી વિનંતી છે. મેં પૂર્વી જોશી, રાજકોટ સિટી, ગુજરાત સે બોલ રહી હું. અમારા બેટા પ્રિયમ જોશી બેલારૂસથી ગ્રોડનો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં પઢ રહા હૈ, MBBSમાં 3rd યરમાં હૈ. જૈસે કે આપ સબ જાનતે હૈ, આજકલ COVID-19 કી વજહ સે પૂરી દુનિયા પરેશાન હૈ. તો ઉસકી વજહ સે વહાં પે જો હમારે ઓર 203 બચ્ચે હૈ સબ પરેશાન હૈ. ઉનકો ખાને પીને કી ચીજે મિલને મેં દિક્કત હૈ, પ્રાઇસ બહોત હાઈ હૈ, ઓર ઉસકે સાથ જો હોસ્ટેલ મેં વો લોગ રહે રહે વહાં 2000 ઓર અધર કન્ટ્રીઝ કે બચ્ચે ભી હૈ.
जो बाहर ऐसे ही घूमते हैं बिना प्रिकॉशंस के, और वहाँ लॉकडाउन नहीं है, कोई भी बंधन नहीं है, तो कभी भी हमारे बच्चे को इन्फेक्शन लगने की चांसेस है। तो उसकी वजह से हमने यूनिवर्सिटी में रिक्वेस्ट करके हमारे बच्चों के एग्ज़ाम्स भी वो लोग देर से ले रिक्वेस्ट की है की थी, तो उन लोग वो लोग एग्ज़ाम्स भी सितंबर में और या तो अक्टूबर में लेने के लिए तैयार है। हमें वहाँ से सम्मति पत्र मिल गया है। तो जो उधर तो बेलारूस में 90 लाख की पॉपुलेशन है और 13 से 14 हज़ार के पॉजिटिव केसेस है, वो बहुत हाई रेशियो है। तो हमारे बच्चे को कभी भी किस कहीं से भी इन्फेक्शन लग सकता है। वो लोग तो सेल्फ क्वारंटाइन है और ऑनलाइन स्टडी कर रहा है, लेकिन जो अदर कंट्रीज़ के बच्चे हैं वो लोग तो ऐसे ही घूमते हैं, आते हैं, जाते हैं। तो हमारे बच्चों को कभी भी इन्फेक्शन लगता है, उसकी वजह से मैं सरकार को रिक्वेस्ट करना चाहती हूँ कि इस मैटर को आप प्लीज़ 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 सीरियसली कंसीडर करिए और हमारे बच्चों को एयरलिफ्ट करवाने की कोशिश करें। हमने पीएमओ, सीएमओ और सब जगह इन्फॉर्म किया हुआ है, एम्बेसी में भी हमने इन्फॉर्म किया है। 19 मार्च से हमारी कोशिश जारी है, ईमेल्स, फोन सब कुछ किया है, लेकिन कहीं से भी हमें अभी तक कोई भी पॉजिटिव रिप्लाई नहीं मिला है। तो हम पेरेंट्स सब लोग इधर हमारे बच्चों के लिए बहुत ही फिक्रमंद है। तो प्लीज़ 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 कंसीडर दिस मैटर एज सुन एज पॉसिबल।